પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ ન્યુ ધોરણ નવ સવાર પાડી વિશે ગણિત બરાબર નવી પરીક્ષા પદ્ધતિ મુજબનું પ્રશ્નપત્ર આપેલું છે વિભાગ એ સૂચના મુજબ જવાબ આપો પ્રશ્ન નંબર એકથી પંદર પ્રત્યેકના એક ગુણ આપેલા છે નીચેના આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પસંદ કરો અહીંયા આપેલું છે પહેલું ત્રણનો માઇનસ ચાર ઘાત આપેલી છે એટલે આ જે છે માઇનસમાં ઘાત આપેલું હોય તો એને એક એક ભાગ્યા આવી રીતે લખી શકાય એક ભાગ્યા ત્રણની ચાર એટલે ત્રણ ચાર ઘાત હોય તો કેટલા થઈ જાય એક્યાસી આવી જાય છે ઓકે એટલે આપણું કેટલા આયા છે અહીંયા એક એક આ ઓપ્શન ડી એનું આન્સર આવી ગયું છે અહીંયા છે બિંદુ જીરો માઇનસ નોથી ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું છે તો અહીંયા આ કિંમત નથી આ આપેલું છે એટલે કે પ્લસમાં નવ આપશે અહીંયા ઓપ્શન બી આવી જશે ત્રીજી છે દ્વિશાલ સુરેખ સમીકરણ બે એક્સ પ્લસ જીરો વાય પ્લસ નવના નવ બરાબર જીરોના કોઈ પણ ઉકેલ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે છે ઓપ્શન એ નવ ભાગ માઇનસ નવ ભાગ્યા બે એમ આવી જશે ચોથું છે કોઈપણ લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત ખાલી જગ્યા થાય ઓપ્શન એ અહીંયા શું આવી જશે પૂરક કોણ અને કોણનો માપ હોય ત્યારે એને કેટલાનું અંતર હોય છે તફાવત હોય છે એટલે ન્યૂઅ અંશનું હોય છે નીચેના આપેલા વિધાન સાચા બને તે કોસમાં આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો બિંદુ આપેલું છે અહીંયા માઇનસ બે આઠ એ ખાલી જગ્યા ચરણમાં છે તો આ કયા ચરણમાં છે દ્વિતીય ચરણમાં આવશે છઠ્ઠું છે યુકિલિટ ખાલી જગ્યા દેશનો બતની હતો ગ્રીસ ઇજિપ્ત ઇટલી તો એ અહીંયા આપશે ઈજિપ્ત આવી જશે સાતમું છે રેખિક જોરના ખૂણાનો સરવાળો ખાલી જગ્યા થાય છે નેવ એકસો એંશી ત્રણસો સાહીઠ તો શું આપશે એકસો એંસી આવી જશે એલિમેન્ટ્સના પુસ્તક એક પુસ્તક એકમાં ખાલી જગ્યાઓ વ્યાખ્યા આપેલ છે તમે એનું કોમેન્ટ કરી શકો છો શું આવી શકે છે આ આવી શકે છે કે આ કે આ કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક અને કોમેન્ટ જરૂર કરજો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક પણ કરી દેજો અને તમે ટેલિગ્રામ ચેનલને મને ફોલો કરી શકો છો ત્યાં એક હજાર સબસ્ક્રાઇ કરી નાખો તો આપણે જોઈએ આગળ શું આવશે અહીંયા ત્રેવીસ આવી જશે નીચેના બેધાન ખરા છે કે ખોટા તે જણાવો તો અહીંયા છે બાવીસ ભાગ્યા સાત એ સામે સંખ્યા છે ખોટું છે દસમું છે એક્સની બેગ પ્લસ સોળ એક્સ પ્લસ ત્રેસઠ બરાબર એક્સ પ્લસ એક એમ અને એક્સ પ્લસ એન હોય તો એમ એન ખાલી જગ્યા ત્રેસઠ થાય છે તો અહીંયા જે છે એમ એન એટલે કે અહીંયા આ જે છે આ એમ એન છે કેટલા છે ત્રેસઠ છે તો આ બધા ખરું છે ओके okay? आ समय संख्या से खोटू है आप सौ प्रथम ज्ञात साबित्री गणेश शास्त्री पायथागोरसे आप नहीं थेल से आपी छे। नहीं आप एट खोटू एक वाक्य के शब्द में अंकों जवाब आप अहियाँ के जो एक्स एक भाग्या सोल बराबर चौंसठ एक भाग्या बत्तीस हो तो एक्स की किमत शोधो तो शू आपसे अह आठ आ યોગ્ય જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી આપેલું છે ચૌદમું છે બહુપદી પાંચ એક્સ ની ત્રણ ઘાત પ્લસ ચાર ની બે ઘાત પ્લસ સાત નો ઘાત ખાલી જગ્યા તો વધારે વધારે ઘાત કેટલું છે તો ત્રણ છે બરાબર ત્રણથી વધારે ઘાત આપેલી નથી એટલે ત્રણ ઘાત આવશે એટલે ઓપ્શન સી આવી જશે એટલે એક ચૌદનું સી આપશે ઓકે પંદરમું છે બહુપદી ચાર માઇનસ એક્સની બે ઘાતમાં એક્સનો સહગુણક ખાલી જગ્યા એક્સનો સહગુણક કેટલા હોય છે અહીંયા તો એક્સ તો અહીંયા આપેલું નથી એક્સની બે ઘાત આપેલી છે એક્સ આપેલું નથી એટલા માટે એનું સહગુણક કેટલા હોય છે જીરો હોય છે એટલે કે પંદરનું એ આવી જશે વિભાગ ભાગ બીનું આપણે સોલ્યુશન જોઈએ અહીંયા આપેલું છે નીચેના નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો પ્રશ્ન સોળથી ચોવીસ પ્રત્યેકનું બે ગુણ છે અહીંયા છે સોળમું ચાર પોઈન્ટ છસો અને ચોર્યાસી વાર ચો ચોર્યાસી વારને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો તો આપણે દર્શાવીએ તો આને કેવી રીતે સોલ્યુશન કરાવીએ તો ધારો કે ધારો કે એક્સ બરાબર ચાર પોઈન્ટ છ ચોર્યાસી બાર આપેલું છે સૌથી પહેલાં આપણને શું કરવાનું છે જેના ઉપર ઘાત નથી બરાબર જેના ઉપર બારનું નિશાન નથી અને આ બાજુ લાવવાનું છે તો આપણે અહીંયા પહેલાં એક લખીએ કેટલા અંકો આ બાજુ લાવવાનું છે તો આ એક જ અંક લાવવાનું છે એટલે એક જ ઝીરો મૂકવાનું છે એટલે એક્સ પછી આ બાજુ આવી જશે તો અહીંયા છે છ્યાલીસ અને ચોર્યાસી બાર બાર છે એટલે આપણે બે વખત લખી કાઢો બરાબર પછી આપણે શું કરવાનું છે અહીંયા આ આને આપણે શું કરવાનું છે એને સમીકરણ નંબર એક ધારી લો બરાબર શું ધારવાનું છે સમીકરણ નંબર એક પછી અહીંયા જે છે દસ તો આપણી પાસે છે કેટલા અંકો ઉપર બારનું નિશાન છે બે એટલે બે જીરો અહીંયા આવી જશે કેટલા જીરો આવી જશે બે જીરો અહીંયા આવી જશે કેમકે બે અંકો લાવવાના છે તો આ બે અંકો આ બાજુ આવી જશે તો અહીંયા ચોર્યાસી ચોર્યાસી તો પોઈન્ટની પછી આ બે ગમે તેટલા વખત આપણે લખી શકાય એટલે માટે આપણે બે વખત લખી દેવાનું છે આ સમીકરણ નંબર બે થયા સમીકરણ નંબર બેમાંથી એક સમીકરણ નંબરને બાદ કરતા વાત કરતા તો અહીંયા બાદ કરવાનું હોય તો તમે ડાયરેક્ટ કરી શકો છો બરાબર આમાંથી આ વાત કરીએ તો કેવી રીતે કરી શકાય તો અહીંયા જોઈએ આ આપેલું છે આમાંથી આ વાત કરવાનું છે તો અહીંયા ચારમાંથી ચાર ગયા ઝીરો આઠમાંથી આઠ ગયા ઝીરો અને ચારમાંથી ઝીરો ઝીરો થયા અહીંયાથી એક લઈએ ચૌદ ચૌદમાંથી છ ગયા તો આઠ અહીંયા રહી ગયા કેટલા છે અહીંયા રહી ગયા આપણી પાસે અહીંયા છે સાત સાતમાંથી ચાર વાત કરીએ તો ત્રણ આવે છે અહીંયા છ અને ચાર બરોબર કેટલા આવ્યા છે અહીંયા બરોબર પછી આ વસ્તુ હજારમાંથી દસ બાદ કરીએ તો નવસો નેવું એક્સ આવી જશે એક્સ બરાબર આ થઈ ગયું આપણે અને આ છેદમાં આવી જશે બરાબર અહીંયા તમે આગળ શું કરી શકો છો અને કાપી શકો છો અહીંયા અહીંયા સુધી પણ રાખો તો પણ ચાલશે તમે કાપી લેવાનું બરાબર અને આગળ તો આપણે બીજા કરવાનું છે અહીંયા કેટલા થઈ જશે હવે સત્તરમું જોઈએ સત્તરમું શું આપેલું છે અહીંયા આપેલું છે કોણા પી અને ખૂણા ક્યુ પૂરક કોણ છે જો ખૂણા પી બરાબર ચાર એક્સ પ્લસ વીસ અને ખૂણા Q બરાબર સાત એક્સ માઇનસ પાંચ હોય તો પી અને ક્યુ શોધો તો આપણે અહીંયા જોઈએ આ બંને જે છે શું છે પૂરક કોણ છે ખૂણા પી અને ખૂણા ક્યુ પૂરક કોણ છે ઓકે એટલા માટે બંનેનો સરવાળો કેટલા થાય છે એકસો થાય છે અહીંયા છે આપણી પાસે પી છે તો પી એટલે કે ચાર એક્સ પ્લસ વીસ આપેલું છે

अमाती ले ये 10 10 माती 5 बात करिए 5 ये रह गया 7 सा, 7 माती एक बात करिए 6 અહીંયા કેટલા રહી ગયા છે 1 રહી ગયા છે ઓકે 165 આવે છે પછી ભાગાકાર करिए આપણે 11 થી આ 165 ભાગાકારમાં આવી જે છે 11 એટલે 11 11 11 કેટલા વધી છે 5 11 55 એટલે x બરાબર કેટલા આયા છે 5 આયા છે આપણે પી અને ક્યુ શોધવાનું છે તો આપણે લખીએ ખૂણા પી બરાબર કેટલા આપ્યું છે ચાર એક્સ પ્લસ વીસ આપેલું છે એટલે ચારની જગ્યાએ ચાર અને એક્સની જગ્યાએ કેટલા મૂકવાનું છે પંદર પ્લસ વીસ હવે પંદર ચોક્કસ સાઠ થાય છે પ્લસ વીસ કેટલા થાય છે અહીંયા એસી થાય ખૂણા ક્યુ શોધવાનું છે એટલે કે આપણે અહીંયા લખીએ કેટલા આપેલું છે સાત એક્સ માઇનસ પાંચ એટલે કે સાત એક્સની જગ્યાએ પંદર માઇનસ પાંચ પંદર સત્તા એકસો ને પાંચ માઇનસનું પાંચ બરાબર અહીંયા સૌ અંશ આવી જશે ઓકે ક્વેશ્ચન નંબર અઢાર આપેલું છે અઢારમાં જોઈએ આપેલું બહુપતિ પી એક્સ બરાબર દસ એક્સ માઇનસ ચાર એક્સની માઇનસ ત્રણ માટે પી જીરો અને પી માઇનસ બે શોધો તો આ આપેલું છે એનું સૌથી પહેલાં શું મૂકવાનું છે પી જીરો મૂકીને સોલ્યુશન કરવાનું છે અહીંયા દસ છે એક્સની જગ્યાએ જીરો ચારની જગ્યાએ ચાર અહીંયા ઝીરો માઇનસનું ત્રણ ઓકે બે ઘાત છે એના ઉપર એટલા માટે બે ઘાત બરાબર મૂકીએ અહીંયા કેટલા થઈ જાય છે ગુણાકાર કરીએ તો કેટલા આવે છે ઝીરો આવે છે પછી અહીંયા ચાર ઝીરોનું વર્ક કરીએ ઝીરો માઇનસનું ત્રણ પછી ઝીરો ચારનો ગુણાકાર ઝીરોથી કરીએ ઝીરો માઇનસનું ત્રણ એટલે શું આવે છે માઇનસ ત્રણ આવે છે તો પી ઝીરોની કિંમત આપણે શોધી લીધી છે બીજો શોધીએ તો શું છે પી માઇનસ બે આપેલું છે તો અહીંયા દસની જગ્યા દસ એક્સની જગ્યા માઇનસનું બે મૂકવાનું છે ચારની જગ્યા ચાર અને એક્સની જગ્યાએ માઇનસ બેની બે ઘાત માઇનસ ત્રણ ગુણાકાર કરીએ તો કેટલા થાય છે માઇનસનું બીસ આવે છે અહીંયા ચારની જગ્યાએ ચાર બેનું વર્ક કરીએ તો કેટલા થાય છે આઠ થાય છે ચાર થાય છે સોરી પ્લસનું ચાર થાય છે ઓકે માઇનસનું ત્રણ બરાબર માઇનસ બીસ અને ચાર ચોક સોળ થાય છે માઇનસનું ત્રણ બધા માઇનસમાં આપેલા છે ઓકે માઇનસમાં જો આપણે અહીંયા જોઈએ તો આ માઇનસનું છે અને આ પણ માઇનસનું બધાનો સરવાળો કરીએ તો કેટલા થઈ જાય છે છત્રીસ અને ઓગણચાલીસ માઇનસનું ઓગણચાલીસ એનું આન્સર આવે છે ઓકે હવે આપણે આગળ જોઈએ ઓગણીસમું છે માઇનસ વર્ગગુણમાં ત્રણ પ્લસ વર્ગગુણમાં સાતની બે ઘાત તો અહીંયા ઓગણીસમું શું આપેલું છે કોષમાં વર્ગમુણમાં ત્રણ પ્લસ વર્ગગુણમાં સાત કોષની બે ઘાત આપેલું છે તો કેવી રીતે સોલ્યુશન કરી શકાય કોષની બેગ હાથ પ્લસ છે તો પ્લસ બે બે કોષ પ્લસ કોષની બે ઘાત આવી રીતે લખી શકાય આગળવાળા કોષમાં આગળવાળી સંખ્યા ને પાછળવાળા કોષમાં પાછળવાળી સંખ્યા આવી રીતે અહીંયા આગળવાળા કોષમાં આગળવાળી સંખ્યા અને પાછળવાળા કોષમાં પાછળવાળી સંખ્યા વર્ગથી વર્ગમૂળ હટી જશે કેટલા આવી છે અહીંયા નવ આવે છે ઓ ત્રણ આવે છે સોરી બરાબર પછી અહીંયા છે બે બેનું બે થાય છે ત્રણ સત્યા એકવીસ વર્ગમૂળમાં એકવીસ આવી જશે કેમકે વર્ગમૂળની સંખ્યાનું વર્ગમૂળની સંખ્યાનો ગુણાકાર થઈ શકે છે આ સંખ્યાથી નથી પછી અહીંયા બર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે અહીંયા સાત આવે છે બરાબર સાત અને ત્રણ કેલા થાય છે દસ બે વર્ગગુણમાં એકવીસ એનું આન્સર આવે છે તો ક્વેશ્ચન નંબર વીસનું છે યામ સમતલના યામાક્ષો વચ્ચે ખૂણાનો માપ કેટલું હોય છે તો ન્યૂઅંશનું હોય છે ઓકે પછી છે બીજું જો બિંદુ એ ઝીરો કિરણ ઓ પર આવેલું હોય તો ધન સંખ્યા કે ઋણ સંખ્યા હોય તો ઋણ સંખ્યા હોય છે બીજું છે કિરણ ઓ પૂરક અને કિરણ ઓ એક્સની સીમિત પ્રદેશનું કયું ચરણમાં હોય છે તો આ કયા ચરણમાં હોય છે તો આપણે અહીંયા જોઈએ તો ચતુર્થ ચરણમાં હોય છે કયા ચરણમાં હોય છે ચતુર્થ ચરણમાં ઓકે પછી છે આઠ આઠ અને માઇનસ આઠ આઠને જોડતી રેખા કયા અક્ષને સમાંતર હોય છે તો એક્સ અક્ષને સમાંતર હોય છે ઓકે અવયવ પાળો આ અવયવ પાળી શકાય છે તમે કરી શકો છો સોલ્યુશન અને ચાર ભેનને સોલ્યુશન પણ તમે કરી શકો છો ચોવીસમું છે ચાર એક્સ બરાબર પાંચ વાય પ્લસ બે દ્વિચલ સમીકરણો પ્રમાણિત સ્વરૂપ લગતા એ પ્લસ બી પ્લસ સીની કિંમત શોધો તો આપણે તમે સોલ્યુશન કરી શકો છો હવે આગળ આ વિભાગ સી આપેલું છે બરોબર એના પછી અહીંયા જ આપેલું છે આ વિભાગ પછી આ તમે એનું સ્ક્રીન શોટ લઈ શકો છો પછી આપણે અહીંયા જોઈએ અહીંયા આપેલું છે આ વિભાગ ડી આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંને માતરમ